જીવનને કારણે જ કદાચ ભાષામાં પણ એ જ સાદગીનો આદર્શ સેવ્યો છે અને એટલે જ તેમણે ગુજરાતી કવિઓ અને ગુજરાતી સાહિત્યકારોને સાદગી ભાષા સાદગીનો આદર્શ આપ્યો ગામડાનો હળ હાંકનારો ખેડૂત અને કોષ ખેંચનારો કોષીઓ સમજી શકે એવી ભાષામાં લખવા માટે સાહિત્ય અને કાવ્ય લખવા માટે ગાંધીજીએ આપણા આ યુગના સાહિત્યકારોને પ્રેર્યા છે ગાંધીજીની સાહિત્ય નિષ્ઠા પણ આપણે જોઈ શકીએ છીએ ગાંધીજી પોતે સાહિત્યકાર હોવાનો કોઈ દાવો કરતા નથી પરંતુ એમણે જે કંઈ લખ્યું છે એ સાહિત્યિક ગુણવત્તાથી સભર છે સત્યના પ્રયોગો ગાંધીજીની આત્મકથા છે અને આ આત્મકથા એ આજે વિશ્વનું એક બેસ્ટ સેલર પુસ્તક છે આ પુસ્તકની અંદર ગાંધીજીએ ટૂંકા ટૂંકા વાક્યો દ્વારા ભાષા સાદગી અને સાહિત્ય નિષ્ઠાનો આદર્શ પૂરો પાડ્યો છે હિન્દ સ્વરાજ જેવા પુસ્તકમાં પણ ગાંધીજીની ભાષા સાદગી આપણે જોઈ શકીએ છીએ તો ભાષા સાદગી અને સાહિત્ય નિષ્ઠા આ બંને બાબતોએ આયુગના કવિને પ્રભાવિત કર્યો છે અને એને કારણે જ સુંદરમ ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી જેવા કવિઓએ સીધી સાદી અને સરળ ભાષામાં સામાન્ય લોકો સમજી શકે એવી ભાષામાં કારણ કે ગાંધીજી ને સાહિત્યનો ઉપયોગ એક માધ્યમ તરીકે કરવો છે અને આઝાદીની લડત માટે દેશના લોકોને જાગૃત કરવા સાક્ષરી ભાષા એમને ઉપયોગી નથી અને એટલે એમણે આ સાદી અને સરળ ભાષાનો આપણી સામે મૂક્યો છે અને આ અનેક કાવ્યોમાં એ વાતને આપણે જોઈ શકીએ છીએ દિનજન વાત્સલ્ય એ બીજું લક્ષણ છે જે આ યુગના કવિઓને પ્રભાવિત કરે છે દિનજન વાત્સલ્ય એ ગાંધીજીની પ્રિય ભાવના છે દિન દલિત પીડિત શોષિત વર્ગનું સ્થાન ગાંધીજીના દિલમાં છે અને ગાંધીજીએ દરિદ્ર નારાયણ પ્રત્યેનો પોતાનો પ્રેમ આ દિનજન વાત્સલ્યમાં પ્રગટ કર્યો છે અને આ ઉપરાંત ત્રીજું મહત્ત્વનું લક્ષણ છે ગાંધીજીની અહિંસાની ભાવના ગાંધીજીને યુદ્ધ નિષેધની વૈચારિક ઝંખના પ્રાપ્ત થઈ ખાસ કરીને ગાંધીયુગનો સમયગાળો એ એવો સમયગાળો છે કે જ્યારે ભારત અને આખો વિશ્વ એ એવા ગાળામાંથી પસાર થયું કે જ્યારે બે વિશ્વયુદ્ધો થયા ઓગણીસો ને ચૌદથી શરૂ થયેલું પ્રથમ વિશ્વયુદ્ધ ઓગણીસો ઓગણીસમાં પૂરું થયું અને આ પણ ગાંધીયુગનો સમયગાળો હતો પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મન સરમુખ્ત્યાર હિટલરે નિર્દોષ યહૂદીઓની હત્યા કરી લાખોની સંખ્યામાં આ યહૂદીઓની હત્યા થઈ આપણને એમ હતું કે પહેલાં વિશ્વયુદ્ધના આ ભયાનક પરિણામો પછી બીજું વિશ્વયુદ્ધ હમણાં નહીં થઈ શકે પરંતુ થોડા જ ગાળામાં ઓગણીસો ને ઓગણચાલીસમાં ફરી બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું અને અમેરિકાએ ઓગણીસો પિસ્તાલીસમાં જાપાન ઉપર બે એટમ બોમ્બ ફેંક્યા હિરોશીમા અને નાગાસાકી પર અને આ બંને શહેરો આ એટમની અસરને કારણે નાશ પામ્યા તો આ યુગમાં આ બે વિશ્વયુદ્ધોએ ગાંધીજીને પણ જગ અને આપણા કવિઓને પણ જગ અને આ બે વિશ્વયુદ્ધો પછી ગાંધીજીએ યુદ્ધ નિષેધની વૈચારિક ઝંખના આપણને આપી અને આ યુદ્ધ નિષેધની ઝંખનામાંથી આપણને સત્ય અને અહિંસાના કાવ્યો મળ્યા સુંદરમે બુદ્ધના ચક્ષુ અને ત્રિમૂર્તિ જેવું કાવ્ય આપ્યું ઉમાશંકર વિશ્વ શાંતિ જેવું કાવ્ય આપે છે તો ગાંધીજીની આ અસર અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ ગાંધીજીની અસર બીજા એક મહત્વના મુદ્દાને કારણે પણ આ સાહિત્યકારો પર છે અને એ છે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ઓગણીસો વીસમાં ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના એ શ્રમનું મહત્ત્વ સમજાવવા માટે સ્વતંત્રતાના પાઠ ભણાવવા માટે સ્વાવલંબી બનાવવા માટે તો આપણા દેશના જે સામાન્ય નાગરિકો છે એ લોકોને માટે આ વિદ્યાપીઠ એ ગાંધી વિચારને પ્રગટાવનારું એક કેન્દ્ર છે અને એક મહત્વનો મુદ્દો એ છે કે સુંદરમ ઉમાશંકર રામનારાયણ વિશ્વનાથ પાઠક વગેરે કવિઓ ગુજરાત વિદ્યાપીઠ સાથે જોડાયેલા રહ્યા આ ગાંધીયન સ્કૂલના વિદ્યાર્થીઓ છે એમ કહીએ તો પણ ચાલે અને એને કારણે આ સ્કૂલમાંથી એટલે ગાંધીયન સ્કૂલમાંથી ગાંધી વિદ્યાપીઠમાંથી જે લોકો બહાર આવ્યા છે એ લોકોએ ગાંધીનો પ્રભાવ બરાબર ઝીલ્યો છે સુંદરમ ઉમાશંકર પર તો આ પ્રભાવ આપણે સ્પષ્ટ જોઈ શકીએ છીએ એમના કાવ્યોમાં જોઈ શકીએ છીએ અને એની સાથે ગાંધીજીએ જે સામયિકો ચલાવ્યા એ સામયિકો પણ આ યુગના સાહિત્યકારોને આ યુગના કવિઓને પ્રભાવિત કરે છે નવજીવન અને હરિજન બંધુ આ બંને સામયિકો લગભગ ત્રણ દાયકા સુધી ચાલેલા આ સામયિકોમાં ગાંધીજીએ પોતાના વિચારો લોકો સુધી પહોંચાડ્યા સાહિત્યકારો સુધી પહોંચાડ્યા અને એનાથી પ્રભાવિત થઈને આ યુગના સાહિત્યકારોએ ગાંધી વિચારને ગાંધી ભાવનાને પોતાની કવિતામાં સ્થાન આપ્યું ઝવેરચંદ મેઘાણી જેવા કવિએ ગાંધીની ભાવનાને યુવાનો સુધી પહોંચાડી અને સુંદર કાવ્યો દ્વારા દેશમાં સ્વતંત્રતાની ભાવના જગાડી તો ગાંધીજીને જે પ્રિય ભાવનાઓ છે એ એમણે પોતાના સામયિકો દ્વારા પણ લોકો સુધી પહોંચાડી અને એનો પણ એક મોટો પ્રભાવ આ આયુગના સર્જકો ઉપર આપણે જોઈ શકીએ છીએ તો ગાંધીજીનો જે પ્રભાવ છે એ આ યુગના કવિઓ ઉપર આપણે જોઈ શકીએ છીએ ગાંધીનો પ્રભાવ ઓગણીસો ચાલીસ પછી ઓછો થતો ગયો ઓગણીસો ચાલીસમાં જે સૌંદર્યવાદી કવિતાનું વલણ ગુજરાતી કવિતામાં પ્રગટ્યું અને ત્યાર પછી આપણે શુદ્ધ કવિતાની હિમાયત કરતા થયા અને આ શુદ્ધ કવિતાની હિમાયતને કારણે આપણે સામાજિકતા તરફથી મુખ ફેરવી લીધું અને એને કારણે સાહિત્ય એ લોકોથી દૂર થતું ગયું અને ત્યાર પછી એટલે સ્વાતંત્રોત્તર યુગમાં અને આધુનિક કે અનુઆધુનિક યુગમાં સાહિત્ય આજે લોકોથી દૂર થતું ગયું હોય તો એ એની સમાજ વિમુખતાને કારણે છે અને એટલા માટે આજે પણ ગાંધી ભાવના આપણે માટે પ્રસ્તુત છે કે સાહિત્ય સમાજ સાથે અભિમુખ રહે સમાજના જે પ્રશ્નો છે એ સમાજના પ્રશ્નોને એ વાચા આપે કારણ કે આપણે એ જોઈ શક્યા છે કે સાક્ષર યુગના સાહિત્યમાં સમાજના નિમ્ન સ્તરને કોઈ સ્થાન નહોતું આ યુગનું સાહિત્ય ઉચ્ચ આદર્શો અને ભાવનાઓનું સાહિત્ય હતું ભદ્રવર્ગનું સાહિત્ય હતું અને ગાંધીના આગમન પછી સાહિત્યમાં સામાન્ય લોકો આવતા થયા અને સામાન્ય લોકોની વ્યથા વેદના ગાંધીજીને પ્રિય એવા દીન દલિત પીડિત હરિજન ગિરિજન વગેરેના દર્દોની વાત આ યુગના સાહિત્યમાં આલેખાતી થઈ તો સાહિત્યની સમાજ અભિમુખતા એ સૌથી મોટું પરિબળ છે સાહિત્યને લોકો સાથે જોડવા માટેનું સાહિત્ય સમાજના પ્રશ્નોને લઈને આવશે તો સમાજ ચોક્કસ સાહિત્યની સાથે જોડાશે આપણે ઉછીની લીધેલી આધુનિકતા સાહિત્યમાં આલેખીએ છીએ પશ્ચિમની જે સંવેદનાઓ છે એ સંવેદનાને આપણી સંવેદના ગણાવવાની કોશિશ કરીએ છીએ અને ત્યારે આપણો સર્જક આ ઉછીની સંવેદનાઓને આલેખે છે ત્યારે આપણને ચોક્કસ ગાંધીજી યાદ આવે કારણ કે ગાંધીજીએ સ્વદેશીની હિમાયત કરી દિનજન વાત્સલ્યની હિમાયત કરી અને એને કારણે સાહિત્ય સમાજ સાથે જોડાયેલું રહ્યું કદાચ આધુનિક કે અનુઆધુનિક સમયની અંદર પરિષ્કૃત સાહિત્ય દ્વારા દલિત સાહિત્ય દ્વારા નારી ચેતના દ્વારા આજે આપણે ફરી સમાજની સાથે જોડ સાહિત્યને જોડવાની કોશિશ કરી રહ્યા છે અને જો આપણે સાહિત્યને સમાજની સાથે જોડી શકીશું તો ચોક્કસ સાહિત્ય એ સમાજની વચ્ચે જીવતું રહેશે ગુજરાતી સાહિત્યએ આજે પણ પોતાના અસ્તિત્વને ટકાવવા માટે સમાજની સાથે જોડાવાની જરૂર છે અને ત્યારે આપણને ગાંધીજી જરૂર યાદ આવે ગાંધીજી કોઈ એક યુગ પૂરતા કે એક યુગ પૂરતો એમનો પ્રભાવ મર્યાદિત રહ્યો હોય એવું નથી ઓગણીસો ત્રીસના ગાળામાં ગાંધીજીનો પ્રભાવ સમગ્ર ભારતીય સાહિત્ય ઉપર છે ભારતના એક એક પ્રદેશમાં લખાતા સાહિત્ય ઉપર ગાંધીજીનો પ્રભાવ જોઈ શકાય છે કવિતાની અંદર પણ ગાંધીજીનો પ્રભાવ જોઈ શકાય છે નવલકથાઓમાં જોઈ શકાય છે ટૂંકી વાર્તાઓમાં જોઈ શકાય છે અનેક નવલકથાઓ અન્ય પ્રદેશોની આપણને એવી જોવા મળે છે જ્યાં ગાંધીજીનો પ્રભાવ છે ઉડિયા સાહિત્યમાં માટીનો માનવી નામની નવલકથા છે જે નિતાંત ગાંધી પ્રભાવને આલેખે છે કાલિંદીચરણ પાણીગ્રહી ગાંધી મૂલ્યોથી પ્રભાવિત આ લેખક છે અને તેમણે ગાંધીજીનું જે સત્ય અને અહિંસાનો વિચાર વલણ છે એને આ આખી નવલકથામાં આલેખીને આપણી સામે ગાંધી મૂલ્યોને જીવંત કર્યા છે અર્થાત એ છે કે માત્ર ગુજરાતી સાહિત્ય કે ગુજરાતી કવિતા પૂરતા ગાંધીજી મર્યાદિત નથી ગાંધીજી સમગ્ર ભારતીય સાહિત્ય ભારતીય કવિતાને પણ પ્રભાવિત કરે છે અને આ સાહિત્યમાં આપણે ગાંધીજીની આ ભાવનાને જોઈ શકીએ છીએ અને એટલે જ ફરી આ વિશ્વ શાંતિની વાત આપણે જોઈએ છે કે આ યુદ્ધ થાક્યા જગને કિનારે ગાંધી તળે કાન પડ્યો ઉરે સર્યો ને ત્યાં થકી વિશ્વ વિશાળ વિસ્તર્યો તો ગાંધીજીનો આ શબ્દ એ માત્ર ભારત કે ગુજરાત પૂરતો મર્યાદિત નહીં પણ સમગ્ર વિશ્વમાં વિસ્તર્યો છે અને સમગ્ર વિશ્વનું સાહિત્ય પણ ગાંધી પ્રભાવથી પ્રભાવિત થાય એ દિવસો હવે દૂર નથી કારણ કે સંયુક્ત રાષ્ટ્રસંઘે પણ બીજી ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિન તરીકે ઉજવવાનું સ્વીકાર્યું છે ત્યારે પણ આપણને ગાંધીજી પ્રત્યેનું ગૌરવ થાય અને ગાંધીજી પોતે આપણા ગુજરાતના છે અને એ માટે તો આપણને એમનું ગૌરવ હોય જ પણ ગાંધીજીએ જે પ્રભાવ ભારતીય ભાષાઓ પર અને ગુજરાતી ભાષા ઉપર પાડ્યો છે એને માટે પણ આપણે ગૌરવ લઈ શકીએ ગાંધીજી એ પોરબંદરમાં જન્મ્યા મોહનદાસ કરમચંદ ગાંધી એવું કહી શકાય કે પોરબંદરથી નીકળીને ગાંધીજી દિલ્હી પહોંચ્યા અને વર્ષો પહેલાં દિલ્હીથી હસ્તિનાપુરથી એક મોહન દ્વારકા આવ્યો તો કૃષ્ણ અને ગાંધીજી વચ્ચેનું આ સામ્ય જેણે ભારતને સ્વતંત્રતા અપાવવા ભારતને અધર્મથી બચાવવા ભારતને અનિષ્ટોથી બચાવવા માટે એક નવો સંદેશ જગને આપ્યો અહિંસાનો સંદેશ સત્યનો સંદેશ સત્યાગ્રહનો સંદેશ અને એટલે જ ગાંધીજી એમ કહે છે કે મારું જીવન એ જ મારો સંદેશ છે એમની આત્મકથા પણ બહુ જ સ્પષ્ટ રીતે એમના નિખાલસ વ્યક્તિત્વને રજૂ કરે છે અને એમની આત્મકથા દ્વારા પણ એમણે આપણને આ આદર્શો બતાવ્યા છે અને એ આદર્શો ગાંધીયુગની કવિતામાં આપણને ઝીલાયેલા જોવા મળે છે ગાંધીજીને જે ભાવનાઓ પ્રિય છે અને એ ભાવનાઓને ઝીલનારા ગાંધીયુગના કવિની કવિતા ખાસ કરીને સુંદરમ ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી કૃષ્ણલાલ શ્રીધરાણી તો આ કવિઓની કવિતામાં ક્યારેક ગાંધીજી વિષયની કવિતા આલેખતા કાવ્ય તત્વને થોડું ઘણું નુકસાન થયું હોય તો પણ ગાંધીજીને જે પ્રિય ભાવનાઓ છે એને આલેખીને એમણે પોતાનો યુગધર્મ નિભાવ્યો છે કારણ કે સાહિત્યકાર એ આખરે સમાજનું સંતાન હોય છે સમાજ પ્રત્યે એને ઋણ ચૂકવવાનું હોય છે અને સમાજમાંથી આવનાર આ કવિઓએ પોતાનું ઋણ ગાંધી ભાવનાને આલેખીને આ સાહિત્યમાં પ્રગટ કર્યું છે અને એટલે જ ગાંધીજીના મૃત્યુને નિમિત્તે પણ રડો ન મુજ મૃત્યુને એવા કાવ્યને પણ કવિઓએ આલેખ્યું છે તો ગાંધીજીની આ વાતને ખાસ કરીને ગાંધીયુગ દરમિયાન ગાંધીયુગના જે કવિઓ છે એમણે જે ગાંધીજીનો પ્રભાવ ઝીલ્યો છે એ પ્રભાવને આ યુગ દરમિયાન આ યુગના સાહિત્યમાં અને ખાસ કરીને આ યુગની કવિતામાં આપણે જોઈ શકીએ છીએ ફરી એકવાર ગાંધીજીની જે ભાવનાઓ છે એને આલેખનાર કવિઓમાં સુંદરમ ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી આ ત્રણ મુખ્ય કવિઓ છે અને એ મુખ્ય કવિઓની વાત આ વ્યાખ્યાન દરમિયાન આ ચર્ચા દરમિયાન એમની કાવ્ય પંક્તિઓની સાથે ઉદાહરણો સાથે આપણે જોઈ છે આશા છે કે ગાંધીજીના આ પ્રભાવની વાતને ખાસ કરીને ગુજરાતી કવિતા ઉપર ગાંધીજીનો પ્રભાવ અને ગાંધીજીની જે ભાવનાઓ છે ખાસ કરીને સ્વતંત્રતાની ભાવના દિનજન વાત્સલ્યની ભાવના અને સત્ય અને અહિંસાની ભાવના આ ત્રણ મુખ્ય ભાવનાઓ ગાંધીયુગના કવિઓને પ્રભાવિત કરે છે અને આ યુગના કવિઓએ ગાંધી વિચારને ઝીલ્યો અને આપણે માટે યુગધર્મ નિભાવ્યો અને એ યુગધર્મ નિભાવીને ગાંધી જીવનનું એક અમૂલ્ય સંભારણું ગુજરાતી સાહિત્યને ભેટ આપ્યું છે આપણે સૌ એને માટે આ યુગના કવિઓના આભારી છે અને આ વ્યાખ્યાનને અંતે એટલું કહી શકાય કે આજે પણ ગાંધી પ્રસ્તુત છે અને એટલે જ કોઈક સાયરે એમ કહ્યું છે કે પ્યાર કી રાહ દિખા દુનિયા કો પ્યાર કી રાહ દિખા દુનિયા કો જો રોકે નફરત કી આંધી પ્યાર કી રાહ દિખા દુનિયા કો જો રોકે નફરત કી આંધી ઇનમે સહી કોઈ ગૌતમ હોગા ઇનમે સહી હોગા કોઈ ગાંધી ઇનમે સહી કોઈ ગૌતમ હોગા ઇનમે સહી હોય હોગા કોઈ ગાંધી તો આ એક આશાવાદ સાથે મારું જીવન એ જ મારો સંદેશ ગાંધીજીની આ નિખાલસ કબૂલાતને આપણે સ્વીકારીએ અને આજે પણ ગાંધીજી એટલા જ પ્રસ્તુત છે અને આપણે ગાંધીજીના આદર્શો ઉપર ચાલીએ ગાંધીજીના માર્ગ પર ચાલીએ અને ગાંધીજીની જે ભાવનાઓ છે તેને અનુસરીએ તો ગાંધીજીને આપણે સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે અને ગાંધીજી આપણે માટે આજે પણ માર્ગદર્શક છે અને આપણે એમને અનુસરીએ એવી અભ્યર્થના સાથે આભાર